પણ હાલ ટુ જીએસટી ઓડિટમાંથી પણ અમને સીએનો સ્કોપ નીકળી ગયો છે. આ ઉપરાંત સીએને 10 કરોડ રૂપિયાની જે ટર્નઓવર 10 કરોડનું જે છે એમાં પણ એની ઉપર જ ઓડિટ કરાવવું પડશે. એ જોગવાઈની પણ એને ઘણી બધી અસર સીએને આવનારા દિવસોમાં પડશે. નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 રજૂ કર્યું. એની ઘણી બધી બાબતોની જાણકારી તમને મળી જ ગઈ હશે, પેપરોમાં અને ટીવીમાં એનાલિસિસ આવી જ ગયું છે. પરંતુ આજે અમારી સાથે શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરેશભાઈ રૂદલાલ છે. એમની પાસેથી આખા બજેટનું જે ડિટેલ છે એ તમને સરળ ભાષામાં જાણકારી મળે એટલે અમે એમની સાથે ચર્ચા કરી છે. બજેટની અંદર ઘણી બધી એવી ડિટેલો આવે છે કે જે જાણ્યા પછી જ તમને એક્ઝેક્ટ ખબર પડે કે બજેટમાં શું કહેવા માગે છે. તો વિરેશભાઈએ ખાસો અભ્યાસ કર્યો છે અને એમની પાસેથી આપણે દરેક બાબતની જાણકારી મેળવશું. વિરેશભાઈ, ખબર છે .com માં તમારું સ્વાગત છે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આપણા અર્થતંત્રને બહુ મોટો ફટકો પડ્યો હતો. ઘણા લોકોએ નોકરી પણ ગુમાવી અને આર્થિક રીતને ઘણો મોટો ફટકો પડ્યો છે. તો શું આ બજેટમાં જે ફટકો પડ્યો છે અને એની સામે અર્થતંત્રને વેગ આપવા માટેના પગલાંનું બેલેન્સ લેવાયું છે એવું તમને લાગે છે? દર્શક મિત્ર, આપ સૌનું અભિનંદન કરું છું, સ્વાગત કરું છું બજેટની આ ચર્ચામાં. હવે રાજેશભાઈ, આપે જે સવાલ પૂછેલો છે તે પ્રમાણે કે ભાઈ, આ 1 તારીખે આપણે 11:15 વાગે નિર્મલા સીતારામનજીએ આ બજેટ રજૂ કર્યું અને એ બજેટ આ જે કોરોના અને ત્યાર પછીની જે મહામારી અને એને લગતી જે આર્થિક ગતિવિધિઓમાં જે સંજોગોમાં એમણે રજૂ કર્યું આ બજેટ, અને ત્યારે એમના તરફથી, ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી એ હતું જ કે ભાઈ કંઈક બજેટમાં કંઈક ડિફરન્ટ અને અમે કંઈક આઉટ ઓફ બોક્સ રિફોર્મ્સ કરવા જઈએ છીએ. તો બજેટ ઓવરઓલ લગભગ 12:45 વાગે આ બજેટની સમાપ્તિ થઈ અને એને પ્રેઝન્ટ કરવામાં આવ્યું પાર્લામેન્ટમાં, ત્યારે એટ અ ફર્સ્ટ ગ્લાન્સ એવું લાગ્યું કે ખરેખર જ બજેટ છે તે આ પરિસ્થિતિમાં જે એમણે મૂકેલું છે નાણામંત્રી અને આપણા વડાપ્રધાને, તે ઘણે ખરા અંશે એમાં પ્રશંસાને પાત્ર છે. કારણ કે આ જે પરિસ્થિતિ એમાં એકદમ અનયુઝ્યુઅલ પરિસ્થિતિ આપણા દેશમાં અને વર્લ્ડમાં આપણે જોવા મળી કે જેમાં આર્થિક રીતે લોકોને જે મહામારી ઉપરાંત આર્થિક રીતે જે આપણા લોકોને સેલરીડ પીપલ, ખાસ કરીને આપણે વાત કરીએ તો જોબ લોસ ઘણી થઈ અને જોબ લોસનો તો પ્રશ્ન છે જ. એટલે આ બધા પ્રશ્નો નાણામંત્રી સમક્ષ હતા જ કે ભાઈ જોબ લોસ છે, લોકોની જે હાથમાં પૈસો મૂકવાની વાત હતી કે ભાઈ એ લોકોનું ઇકોનોમી ચાલે, કન્ઝમ્પશન વધારવાની વાત હતી, અને બીજી બાજુ એવું પણ હતું કે ભાઈ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને, આ બધા જે ફેક્ટરીઝને, આ બધા જે ધીમા પડેલા, હવે એને માટે પણ બેંક લોન આપવાની ને એ બધી મઠામણ હતી જ. તો મુખ્ય વસ્તુ તો એ છે કે ભાઈ બેંકો એને લોન આપે કે બીજા એક્સપાન્શન થાય, બિઝનેસ એક્સપાન્શન થાય, એ લોકો પોતાની રફતાર પાછી પકડે તો પછી જોબ વધે, જોબ વધે તો કન્ઝમ્પશન વધે, અને કન્ઝમ્પશન વધે તો આખું અર્થતંત્ર છે તે પાછું પાટે ચડે એવું આખું 20 ચક્ર જે છે આખું તે પ્રમાણે આખું એનું અર્થતંત્રની આખી સાયકલ હતી. હવે એ સંજોગોમાં સીતારામનજીએ, મેડમે સારા પ્રયત્ન મારા હિસાબે કરેલા છે કે કંઈક શોર્ટ ટર્મ કોઈ ધ્યેય મગજમાં રાખ્યા વગર લોંગ ટર્મને પણ એમને છે તે સારી રીતે પ્રોજેક્શન કર્યું છે કે જેના ફળ આપણને 2-3 વર્ષ પછી જોવા કદાચ મળે. હાલ તુરત એમણે એક અપેક્ષા હતી સામાન્ય પબ્લિકની, ખાસ કરીને સેલરીડ વર્ગની, કે ભાઈ આ અમુક અમને તાત્કાલિક રાહતો મળે કે જેથી કરીને આ જે હજુ પણ 5-6 મહિનાનો કે 6 મહિનાનો જે ક્રિટિકલ સમય છે, પીરિયડ છે, તો એમાં અમે સર્વાઈવ થઈએ. કારણ કે જે સેલરી જોબ લોસ કરેલી છે તે જોબ લોસમાં ઉપરાંત જેને જોબ પાછી ફરીથી રિવાઈવ થઈ છે, મળેલી છે, એને પણ જોબ સેલરી કટથી મળેલી છે, એટલે એ લોકોની સેલરી પણ કટ થયેલી છે. એટલે એ સંજોગોમાં એમને એટલીસ્ટ એટલી રાહત હતી કે ઇન્કમ ટેક્સમાં ને આ બધું રાહત વધારે મળે તો એમના હાથમાં પૈસાનું થોડુંક છે તે સરપ્લસ રહે. પણ હવે એ ફૂલફિલ નથી થયું. પણ તેમ છતાં રાજેશભાઈ, ઓવરઓલ બજેટ મારા હિસાબે આ સંજોગોમાં ને આ કન્ડિશનમાં હું એને એક 10માંથી લગભગ 7-8 માર્ક જેવા આપી શકું. વિજયભાઈ, આપણે એવું અમને જાણવા મળ્યું છે કે ઇન્કમ ટેક્સમાં આ વખતે બજેટમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. તો
કરદાતાઓને કોઈ એનાથી ફાયદો થઈ શકે એવું છે જે આ ચેન્જીસો આવ્યા છે એનાથી? હવે આમાં એવું છે રાજેશભાઈ કે અમારી ડિમાન્ડ એવી હતી કે ભાઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન સેલરીડ એમ્પ્લોઈડને મળતે તો થોડુંક સારું રહેતે અને સોનામાં સુગંધ જેવું ભળતે આ બજેટમાં. તો એક નાનો વર્ગટો 50,000 જેવું સ્ટાન્ડર્ડ ડિડક્શન તમે આપો તો એક લોકોની એક્સપેક્ટેશન એવું હતું કે ભાઈ એ સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000ના 60-70 કે 80,000 કમસે કમ કરો તો થોડોક છે તે એટલો એ પહેલો થાય. સ્ટાન્ડર્ડ ડિડક્શનને આપવાનું એમને એ કરેલું નથી, પણ એ સિવાય સેલરીડ એમ્પ્લોયી સિવાય પણ છે તે અન્ય જે બિઝનેસ ક્લાસના એસેસ છે કે ભાઈ એમણે સેલરીડ એમ્પ્લોયીને બદલે એમણે પ્રિફર કર્યું, એમણે સૌ પ્રથમ રાજેશભાઈ તમે જોશો તો એમણે છે તે વડીલ વર્ગને છે તે એમણે વંદન કર્યા પહેલાં પછી. એ એક વસ્તુ છે કે ભાઈ એટલે આ વડીલ વર્ગને એમણે પ્રાધાન્ય આપ્યું છે કે ભાઈ 75 વર્ષની ઉપરના જે સેલરીડ અને પેન્શનર જે હોય, હવે આમ છે ઘણા પેન્શનર આપણે ત્યાં, પ્લસ એ લોકો ઇન્કમ ઇન્ટરેસ્ટની પણ જે FD હોય ને એ પ્રમાણે એ લોકોનું ચાલતું હોય છે કામકાજ, તો એ વર્ગને એમણે આપવાનું પ્રાધાન્ય આપ્યું છે કે ભાઈ એમની કમસે કમ આ કોરોના મહામારી મને એમની એ બીમારી દૂર થાય. પણ એમાં એક પ્રોવિઝન એવું રાખેલું છે રાજેશભાઈ કે ભાઈ એ જ બેંકમાં એનું પેન્શન ખાતું હોવું જોઈએ અને એ જ બેંકમાં એમની FD હોવી જોઈએ. એટલે એક આ રીતે એક થોડો આમાં સુધારાનો સ્કોપ છે. બાકી સેલરીડ ક્લાસને કોઈ એક્સપેક્ટેશન હતું પણ એમાં એમને કોઈ વધારે એમને રાહત એમાં આપી નથી. વિરેશભાઈ, તમે જરા વિગતવાર એવું કહી શકશો કે આ આખું જે બજેટ છે એ મધ્યમ વર્ગને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેવી રીતના ફાયદો કરાવી શકે એમ છે? આપણે વાત કરીએ કે મનરેગાથી શરૂઆત કરીએ કે એમના ગવર્મેન્ટનો એ હેતુ એ લાગે છે શોર્ટ ટર્મ કે 6 મહિના પછી કે એમને કે ભાઈ અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો ઘણા મોટા પાયા પર ચાલુ થવાના છે, એટલે ગવર્મેન્ટને એવું લાગે છે હેલ્થમાં છે તે લગભગ ડબલ બજેટ થઈ ગયું છે. એટલે એ રીતે જે અમુક નીચેનો વર્ગ છે એને ઉઠાવવાની એમની કોશિશ લાગે છે મેડમની, અને એ રીતે એમને આ રીતે કરવાની એમની એ લાગે છે ભાવના કે ભાઈ આ લોકો આ બધા કામમાં એ લોકોને રોજગારી મળે અને અનસ્કિલ્ડ વર્કરને એ રીતે એ લોકોને પણ મળે. પણ સ્કિલ્ડ વર્કર જે છે તે એ લોકોને એવું ધ્યેય લાગે છે નાણામંત્રીનું કે ભાઈ સ્કિલ વર્કરો છે એને અમે સ્ટાર્ટઅપને એ માધ્યમથી કે એમને થોડુંક પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ તમે લોકો આ રીતે આગળ વધો અને સ્ટાર્ટઅપથી તમારું પોતાનું સ્ટાર્ટ કરો. એટલે સ્ટાર્ટઅપ એન્જિન જે છે તે એમણે થોડુંક એમને એના પર જોક આપેલો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પર. એટલે મેડમનું એવું કહેવું છે નાણામંત્રીનું કે ભાઈ હવે આપ ટ્રેડિશનલ કન્વેન્શનલ મેથડને બદલે હવે થોડા તમે વર્લ્ડ સાથે અમુક UAE ને અમુક કન્ટ્રીઓ સાથે પણ એમને ઘણા કરાર કરેલા છે અને સ્પેસિફિકલી એ કન્ટ્રીઓ સાથે પણ આપણે એ લોકોનું જે છે તેમાં પણ આપણે એ લોકોને રોજગારીનું સર્જન થશે. અચ્છા, બીજી વસ્તુ એવી છે કે ભાઈ આમાં તાત્કાલિક જો અમુક લોકોનું અમુક નિષ્ણાંતોનું કે વિપક્ષનું કે આ લોકોનું કેવું હતું કે ભાઈ અમુક પૈસા આપી દેતે હાટ પર એ લોકોને તો એ લોકોને થોડાક સમય માટે એમને રાહત થઈ શકે જરૂર, પણ એ સ્થિતિ આપણું બજેટ અને આપણું જે ટોટલ ઇકોનોમી છે જે જોતા એ પૈસા આપવા આપણી પાસે સરળ નથી. કારણ કે મેડમે ખુદ કહ્યું કે ભાઈ 9.5% બહુ મોટી GDPનો ખર્ચ છે આપણે ત્યાં, મતલબ કે 33 લાખનો ખર્ચો છે અને લગભગ 15-16 લાખની આવક છે, 18 લાખની જો કે સમથિંગ લાઈક એટલી જો ખર્ચ હોય તો બહુ મોટી ખર્ચ છે અને એને માટે આપણે પૂરવા માટે આપણે છે તે લગભગ છે તે એને મેડમે કહ્યું કે અમારે હવે બજારમાં માર્કેટમાં જવું પડશે અને 12 લાખ કરોડ રૂપિયા. એટલે એમને ગવર્મેન્ટ પાસે પણ જે લિમિટેડ વિકલ્પ હતા. અચ્છા, બીજી વસ્તુ એવી છે કે ભાઈ 5 લાખ સુધી અત્યારે એક્ઝેમ્પશન તો છે જ કોઈ પણ સામાન્ય વર્ગને, અને ત્યાર પછી પણ એમને અમુક ઓપ્શન આપેલા છે કે ભાઈ તમે અમુક છે તે ડિડક્શનના વિકલ્પ કપાતના નહીં લો તો તમે એ કરી શકો કે ભાઈ તમે છે તે ઓછા રેટમાં જઈ શકો છો. એટલે સરવાળે 5 લાખની પણ એમને લિમિટ આપેલી છે, બીજા 1.5 લાખના પણ બેનિફિટ આપેલા છે. પરંતુ વધારે જો સેલરી હોય અમુક તો પછી થોડોક વધારે ભરવાનો આવે છે, તે તો હકીકત છે. તે સંજોગોમાં થોડું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપે અને કદાચ રિવાઇઝ બજેટ ચર્ચામાં કદાચ આપે એવે મને શક્યતા લાગે છે. વિરેશભાઈ, એક છેલ્લો સવાલ એ છે કે નાણામંત્રીએ જે બજેટમાં ગઈકાલે ઇન્કમ ટેક્સની જોગવાઈઓની ઘણી બધી વાતો કરી એમાંથી અમને એવું પણ જાણવા મળ્યું કે આની અંદર CA ની જવાબદારીઓ ઓછી થઈ શકે એમ છે, તો એમાં એવું કોઈ શક્યતા તમને દેખાઈ રહી છે? થોડાક નાણામંત્રી ને અમુક વારંવાર જે આ CA તરફથીને અમુક રજૂઆતો ને ડ્યુ ડેટ લંબાવવાની ને એ લોકોની માંગણી ને
વારંવાર એ લોકોની રજૂઆત હોય છે સીએ એસોસિએશન તરફથી, પણ તે કંઈક થોડુંક મેડમને ગમ્યું લાગતું નથી. એને લીધે એવું શું થયું છે કે ભાઈ જીએસટીનું પણ ઓડિટ એમણે તદ્દન ટોટલી રિમૂવ કરેલું છે. કદાચ ફરી પાછી નવી કોલમ એડ કરે કે એવી શક્યતા છે, પણ હાલ ટુ જીએસટી ઓડિટમાંથી પણ અમને સીએનો સ્કોપ નીકળી ગયો છે. આ ઉપરાંત સીએને 10 કરોડ રૂપિયાની જે ટર્નઓવર 10 કરોડનું જે છે એમાં પણ એની ઉપર જ ઓડિટ કરાવવું પડશે. એ જોગવાઈની પણ એને ઘણી બધી અસર સીએને આવનારા દિવસોમાં પડશે. એટલે આમ અને ત્યાર પછી જે ફેસલેસ એસેસમેન્ટ અને અન્ય જે કામગીરી છે, આ ઉપરાંત રિટર્નમાં પણ અમુક રિટર્નો પણ બધા તમારા જે પ્રીફિલ થઈને આવે એટલે એ પણ કામ જે છે. એટલે મોટે ભાગે જે ઓનલાઈન વર્કને આ પ્રમાણે છે, એક અમુક કામ તો રહેશે જ સીએ પાસે, પણ જે એટેસ્ટેશનનું સર્ટિફિકેટનું વર્ક છે કે ભાઈ એમાં ઓડિટમાં એક સીએની પ્રમાણિકતા અધિકૃતતા હતી સહી કરવા માટેની, તે હવે બહુ સીએ પર હવે ભરણ રહેશે નહીં, સીએના માટેથી જવાબદારી હટાવી લીધી છે. એટલે ચોક્કસ રાજેશભાઈ એમાં સીએને થોડોક ફરક પડશે. તો દર્શક મિત્રો, આ હતા શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરેશભાઈ રૂદલાલ. એમણે એકદમ સામાન્ય અને સરળ ભાષામાં તમને સમજ આપી. વિરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ આભાર.